नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने सरस। धोरण त्रण जेमा स्मार्ट सीरीज ऑफ प्रोजेक्ट वर्क जे भाग त्रण छे ए धोरण त्रण छे, बराबर? तो तेमा आपणे सरस मजानुं वर्क करी रह्या छीए। तो तमे पण बधा पेन्सिल रबर अने फटफटी छे ए साथे लईने બેસવાનું, બરાબર? તો ચાલો આપણે નેક્સ્ટ યુનિટ તરફ આગળ વધીએ। તો આપણે લાસ્ટમાં છે પ્રશ્ન 11 સુધી કરી ગયા છીએ। હજે આપણે 12મો પ્રશ્ન ચિત્રમાં મનપસંદ રંગ પૂરવાનો છે, બરાબર? તો તમારે આમાં શું કરવાનું છે? મનપસંદ રંગ પૂરવાના છે। તો આ છે ડોલ છે। શું છે? ડોલ છે, બાલટી કહે છે। આ જગ છે, આ શું છે? કોમ્પ્યુટર, બરાબર? અને આ શું છે? એનું સીપીયુ, બરાબર? તો એ રીતે તમારે રંગ પૂરવાના છે તમારી મનપસંદના, પણ સ્કેચ રંગ નહીં, પેન્સિલ અથવા તો મીણિયા રંગ જ પૂરવાના છે। તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ। ભાગ્યા મુજબ અનાજ, કઠોળ, ફળ અને શાકભાજીના ચિત્રો ઓળખીને તેમનું વર્ગીકરણ કરો। તો કે અનાજ, હવે અનાજમાં શું આવે છે? ઘઉં, બાજરી, બરાબર, મકાઈ, એ બધું છે, ચોખા એટલે કે ભાત, એ બધું શેમાં આવે છે? અનાજમાં આવે છે, બરાબર, જે દાણા કહીએ છીએ। ઘઉં, બાજરી, મકાઈ, ચોખા, બરાબર, આ બધું છે એ અનાજમાં આવે છે, જેનું આપણે લોટ કરી શકીએ છીએ, બરાબર? તો તેનો આપણે ઓળખવાના છે। પછી કઠોળ, ફળ એ બધું પણ, શાકભાજી એ બધા પણ ઓળખશું। તો આ શું છે? આ છે ઘઉં છે। શું છે? ઘઉં, તમે જોઈ શકો છો, બરાબર, ઘઉં છે। આ કેરી છે, આ ભીંડો છે, આ બાજરો છે, આ મૂળો છે, આ મગ છે, આ વાલોડ છે, આ અનાનસ છે, આ મકાઈ છે, આ સફરજન છે, આ વટાણા છે, રીંગણ છે, કોબી, ચણા ને ચોખા, બરાબર? તો આ રીતે આપણે અનાજ, કઠોળ, ફળ, શાકભાજી આપણે આપ્યું છે, તો આપણે એને ઓળખી ગયા છીએ। અનાજ આપણે જોઈ શકીએ છીએ, ઘઉં, બાજરો, મકાઈ, ચોખા, બરાબર? પછી ફળ, ફળમાં કેરી છે, સફરજન છે, અનાનસ છે। પછી કઠોળ, કઠોળમાં મગ, વટાણા, ચણા, વાલોળ, બરાબર, એ બધા કઠોળ છે, જેને બે ભાગ થઈ શકતા હોય, બે ફાડા થઈ શકતા હોય, એક કઠોળ છે, બરાબર? ત્યાર પછી શાકભાજીમાં કોબી, ભીંડો, મૂળો, રીંગણ, બરાબર? તો આપણે એનું શું કરવાનું છે? એના નામ છે અહીં લખવાના છે, બરાબર? તો અનાજના નામ કીધા છે, તો અનાજમાં આવશે ઘઉં, ઘઉં, પછી બાજરો, એ આવશે બાજરી, પછી ચોખા, મકાઈ, આ છે કેમાં આવશે? અનાજમાં આવશે। ત્યાર પછી કઠોળના નામ, કઠોળ એટલે કે મગ, વટાણા, ચણા, વાલોળ, ફળના નામ, તો ફળમાં કેરી, અનાનસ, સફરજન, ત્યાર પછી શાકભાજીના નામ, તો શાકભાજીમાં
ભીંડો, રીંગણ, મૂળો, કોબી. બરાબર, તો આ છે શાકભાજીના નામ છે. તો આ રીતે તમારે પણ ઓળખવાનું છે અને લખવાનું છે, બરાબર, પેન્સિલથી. તો તમારે આમાં રંગ પૂરવાનો છે ચારે ચાર ચિત્રમાં અને આ ઓળખીને એના નામ અહીં લખવાના છે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. તો તમારે આમાં કેવો રંગ પૂરવાનો છે, મીણિયા અથવા પેન્સિલ, સ્કેચ રંગનો ઉપયોગ કરવાનો નથી. જો કરશો તો તમારું પાછળનું પેજ છે એ ખરાબ થશે અને એમાં જે કાંઈ છે એ દેખાશે નહીં વ્યવસ્થિત, બરાબર. તો તમારે સરસ મજાનો રંગ પૂરવાનો છે અને આ તમને મેં નામ તો કહી જ દીધા છે કે ડોલ છે, જગ છે, કોમ્પ્યુટર છે, આ સીપીયુ છે, પછી અહીંયા ફળ, શાકભાજી, કઠોળ, અનાજને ઓળખી અને એના નામ છે અહીં લખવાના છે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોશું.